કારેલાનું નામ સાંભળતા જ બધાના મોઢા વાંકા થઈ જાય છે. તો આજની તમે આ કારેલાની રેસીપી જોશો તો નાના બાળકોથી લઈ મોટા પણ આંગળા ચાટી જશે એવું મજેદાર શાક બનીને રેડી થશે. અને એ પણ બિલકુલ કડવું નહીં લાગે, એકદમ સિમ્પલ રેસીપી છે અને એકદમ સ્વાદિષ્ટ બનીને રેડી થાય છે આ શાક. તમે જોઈ શકો છો કે બાળકો પણ એકદમ મજેદાર રીતે ખાઈ રહ્યા છે. તો ચલો શરૂ કરીએ એકદમ જબરજસ્ત કારેલાનું શાકની રેસીપી. સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો અહીંયા મેં 250 ગ્રામ કારેલાને કટ કરી લીધા છે, તેના બીજ કાઢી લીધા છે. જે થોડા વધારે હતા તેને કાઢી લીધા છે અને જે કુડા કુડા બીજ હોય તેને રહેવા દીધા છે. તમે ગોળ સાઇઝમાં પણ કટ કરી શકો છો, મેં આ રીતના કટ કર્યા છે. તો હવે તેની કડવાશ દૂર કરવા માટે આપણે તેની અંદર 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું. તમે થોડું વધારે મીઠું નાખશો તો પણ ચાલશે. હવે તેને સારી રીતે મિક્સ કરી 10-15 મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું, જેથી તેનું બધું પાણી છૂટું પડે મીઠું નાખવાથી. સારી રીતે મિક્સ કરી અને તેને રેસ્ટ આપી દઈશું 15 મિનિટ જેવું. તો બસ હવે 15 મિનિટ જેટલું થઈ ગયું છે. તો હવે તેને હાથની મદદથી નીચોવીને તેનું બધું જ પાણી કાઢી લઈશું, જેથી કરીને આ પ્રોસેસ તમે પહેલા કરશો તો તમારે જે કારેલાનું શાક છે તેમાં બિલકુલ કડવાશ નહીં રહે, બધું જ પાણી નીતરી જશે. તમે જોઈ શકો છો કે આટલું પાણી નીકળી ગયું છે. હવે આ કારેલાને 2-4 પાણીએ એકદમ સારી રીતે ધોઈ નાખીશું. અહીંયા મેં એકદમ સારી રીતે ધોઈ નાખ્યા છે. તો હવે એક કઢાઈ ગરમ કરીશું. અને તેની અંદર 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે ધોઈને સાફ કરેલા જે કારેલા છે તેને એડ કરી દઈશું. અને થોડા સાંતળી લઈશું તેને, જેથી થોડા ઘણા પણ કચાશ રહી હોય કડવાશની તો તે નીકળી જાય. કારેલાનું શાક તમે મેં જે રીત બતાવી છે તે રીતથી બનાવશો તો તમારા કારેલા બિલકુલ કડવા નહીં બને. અને ખાવામાં તમે 2 રોટલી વધારે જ ખાઈ જશો, એટલા જબરજસ્ત બનીને રેડી થાય છે આ કારેલા. એમ પણ કારેલા બહુ ગુણકારી છે એટલે ખાવા જ જોઈએ. બે 2-3 મિનિટ જેટલું એકદમ સારી રીતે હલાવતા રહીશું અને એકદમ સારી રીતે કારેલાને સાંતળી લઈશું. 70% જેટલું આપણે અહીંયા કારેલાને સાંતળી લેવાના છે. થોડી કચાશ રહી જશે તો ચાલશે, તેને આપણે આગળ શેકીશું ત્યારે તે કચાશ પૂરી થઈ જશે. તો બસ હવે 2-3 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે કારેલાને આપણે કાઢી લઈશું. કારેલાને હવે સાઈડ પર મૂકી દઈશું અને એ જ તેલમાં 1/2 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. તમે હિંગ પણ એડ કરી શકો છો. અને એક મોટી સાઈઝની ડુંગળીને એકદમ લાંબી કટ કરી લીધી છે પાતળી પાતળી, તો તેને નાખી અને તેને પણ સાંતળી લઈશું. ડુંગળી નાખવાથી કારેલાનું શાક વધારે સ્વાદિષ્ટ લાગે છે. Thank you.
હવે અહીંયા મેં 5-7 લસણની કળીને અધકચરી કચડી લીધી હતી તેને પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું ડુંગળી સાથે. જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અડધી ચમચી હળદર નાખી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી તીખું લાલ મરચું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું મેં 2 ચમચી એમ કરીને મિક્સ કર્યું છે, જેથી આપણા શાકનો કલર એકદમ લાલ આવે. હવે આ બધી વસ્તુ મિક્સ કરી દઈશું અને મસાલા બળી ના જાય એટલા માટે આપણે તેની અંદર 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. કાશ્મીરી લાલ મરચું આપણા શાકને એક લાલ કલર આપે છે, તેનામાં તીખાશ નથી હોતી. તીખાશ માટે આપણે તીખું લાલ મરચું નાખવાનું. હવે તેને થોડી વાર શેકાવા દઈશું અને થોડી વાર શેકાઈ ગયા પછી 2-3 મિનિટ પછી તેની અંદર આપણે ફ્રાય કરીને જે કારેલા રાખ્યા હતા તેને એડ કરી દઈશું અને તેને ડુંગળી અને બધા મસાલા સાથે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને થોડી વાર કૂક થવા દઈશું 2 મિનિટ જેવું. આપણે મીઠું નથી નાખ્યું કેમ કે કારેલામાં આપણે ઓલરેડી મીઠું નાખેલું છે. તમને એવું લાગે તો તમે આ ટાઈમે ટેસ્ટ કરીને મીઠું નાખી શકો છો. તો બસ 2 મિનિટ આપણે તેને ઢાંકણ ઢાંકીને કૂક કરી લીધું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે એટલે આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. હજુ વધારે 1 મિનિટ આપણે તેને ધીમા તાપે થોડું શેકી લઈશું. થોડું પાણી નાખવાથી કારેલાને તેની અંદર 2 મિનિટ જેટલું ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું તો જે કારેલા આપણે ફ્રાય કરીએ ત્યારે જે થોડા કડક થઈ જાય છે એ થોડા ઢીલા થઈ જશે, જેના લીધે શાક સરસ લાગશે. તો તમે પણ આ રીતથી જ બનાવજો. અને લાસ્ટમાં થોડા ધાણા એડ કરી દીધા છે મેં અને ગેસની ફ્લેમ હવે મેં બંધ કરી દીધી છે. આપણે કારેલા ફ્રાય કરીએ તો થોડા કડક થઈ જાય છે અને તેને પાણીમાં નાખીને આપણે થોડીક વાર શેકીશું તો એકદમ સોફ્ટ થઈ જશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો બસ હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો દેખાવે પણ ખૂબ જ સુંદર અને કડવાશ વગરનું એકદમ સ્વાદિષ્ટ આપણી કારેલાનું શાક રેડી થઈ ગયું છે. તો તમને જો મારી આ કારેલાના શાકની રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને હા કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારું આ શાક કેવું લાગ્યું. લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને શેર જરૂરથી કરજો. જો બચ્ચા પણ એકદમ મોજથી શાક ખાઈ રહ્યા છે અને એ પણ કારેલાનું. થેન્ક યુ.